ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ લેશે કે નહીં અને લેશે તો કયા પક્ષમાં જોડાશે તેવી ચર્ચાને 100 દિવસ પૂરા થયા છે, જે વચ્ચે આજે કોંગી નેતાઓ નરેશ પટેલને મળવા તેમના ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા, જેની જાણ થતાં મીડિયા ફાર્મ હાઉસ પર પહોંચ્યું હતું, જ્યાં અમે અહીંયા નાસ્તો પાણી માટે મળ્યા હતા તેમ કહીને પરેશ ધાનાણીએ હાથ ઊંચા કરી દીધા હતા. ખોડલધામના નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ લેશે કે નહીં અને લેશે તો કયા પક્ષમાં જોડાશે તેવી ચર્ચાને 100 દિવસ પૂરા થયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષના ટોચના નેતાઓને મળ્યા પછી પણ નરેશ પટેલ કોઈ એક નિર્ણય પર આવતા નથી, જે વચ્ચે હાર્દિક પણ કોંગ્રેસ મૂકી દેતા હવે કોંગી આગેવાનો નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા દોડ મૂકી છે. અને નરેશ પટેલના ફાર્મ હાઉસ ખાતે કોંગી નેતાઓએ મોટી બેઠક યોજી હતી, જેમાં રઘુ શર્મા, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી સહિતના નેતાઓ જોડાયા હતા. ત્યારે પરેશ ધાનાણીએ કહ્યું હતું કે અમે અહીંયા નાસ્તો પાણી માટે મળ્યા હતા. નરેશભાઈ સમગ્ર ગુજરાતમાં અગ્રગણ્ય સામાજિક આગેવાન છે, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, દેશ પ્રદેશ અને વિશ્વના પ્રવાહો ની સાંપ્રત સ્થિતિથી વાકેફ વ્યક્તિત્વ પણ છે અને મારા પરમ મિત્ર પણ છે. આજ મારા પ્રભારી રઘુ શર્માજી, પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, માનની અર્જુનભાઈ મોઢવાડિયા, માનની અમિતભાઈ ચાવડા, માનની લલિતભાઈ કગથરા, લલિતભાઈ વસોયા સહિત સૌ લોકો જ્યારે રાજકોટમાં પ્રદેશ કોંગ્રેસ સંગઠનની સમીક્ષા બેઠક છે ત્યારે સમાજના મોભી મળવા આવ્યા હતા, ચા પાણી નાસ્તો કરવા માટે આવ્યા હતા, શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા અને અમે સૌ ઈચ્છીએ છીએ કે કોંગ્રેસ હવે ગંગા જેવી પવિત્ર થઈ રહી છે ત્યારે સારા લોકો આવતા દિવસોમાં ફરી પાછા કોંગ્રેસ વિચારધારાના પ્લેટફોર્મ ઉપર આવી સમાજને શક્તિ આપવા માટે આગળ કીધું છે. સારું થયું ભાંગી જંજાળ નિરાતે ભજી. આજે કોઈ રાજકીય ચર્ચાઓ નથી, જ્યારે પણ કોઈ રાજકીય નિર્ણય થશે તો આપ મીડિયાના મિત્રોને સામેથી આમંત્રિત અને એ વાતની સ્પષ્ટતા. સરદારના વારસ ગદ્દાર ન હોય અને ગદ્દાર હોય તે કોઈ સરદારના વારસ જ નહીં. કયા તબક્કાની વાતો કયા તબક્કે પહોંચી એનાથી વાકેફ નથી. પણ આજે રાજકોટના આંગણે આવ્યા હતા તો મારા શીર્ષ નેતૃત્વને લઈ અને નરેશભાઈને ત્યાં જ્યારે મીડિયા પહોંચતાની સાથે જ તમામ નેતાઓ ભાગવા માંડ્યા હતા અને મીડિયાની જાણ થતાં જ નરેશ પટેલ પાછળના દરવાજેથી ભાગ્યા હતા. તો મોટી બેઠક હોવા છતાં મીડિયાને નાસ્તો પાણી માટે મળ્યાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે હાર્દિક પર નિશાન સાધતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે કોંગ્રેસ ગંગા જેવી પવિત્ર થઈ રહી છે. સારું થયું હાર્દિકે ઝંઝાળ ભાંગી.